અંકલેશ્વરમાં જડતા નકલી ઇન્સ્પેક્ટર 4 દિવસના રિમાન્ડ મંજૂર કરતા પોલીસે વધુ તપાસ આરંભી હતી. મહારાષ્ટ્રના ઉસ્માનાબાદ ખાતે રહેતા વિજય રાજેન્દ્ર રણસિંહ અંકલેશ્વરમાં વિનયકુમાર આર સાથમનું નકલી નામ ધારણ કરી રહેવા આવ્યો હતો. સરકારી અધિકારી બની મહારાષ્ટ્રમાં ઠગાઈ કરનાર ઠગ ઇન્સ્પેક્ટર વિજય ઉર્ફે વિનય સાથમને કોર્ટ GIDC પોલીસ દ્વારા રજૂ કરવામાં આવતા કોર્ટ દ્વારા 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. પોલીસ દ્વારા અંકલેશ્વર કે ગુજરાતમાં કોઈ સ્થળે નકલી ATS અધિકારી બની છેતરપિંડી કરી છે કે પછી પોલીસ રૂપ ધારણ કરીને કોઈની પાસે રૂપિયા પડાવ્યા છે કે નહીં, તેમજ નકલી વર્દી અને પોલીસ બેચ અને સિમ્બોલ ક્યાંથી મેળવ્યા હતા તે અંગે તપાસ આરંભી હતી. તો પત્ની અને 3 પુત્રીઓ સાથે રહેતા વિજય ઉર્ફે વિનયે સોસાયટીમાં લોકો સાથે માત્ર 1.5 મહિનામાં પોતાની ચીકની વાતોથી વિશ્વાસ કેળવી લીધો હતો અને 7 જેટલા સોસાયટીના લોકો પાસેથી કુલ 1.75 લાખથી 2 લાખ રૂપિયા ઉપરાંતની ઉછીના લીધા હતા. જે રૂપિયા ડૂબ્યા હોવાની વ્યથા વચ્ચે સોસાયટી રહીશોએ આ બાબતે સત્તાવાર કહેવાનો ઇનકાર કર્યો હતો.